નમસ્કાર. વિષય સમાજશાસ્ત્ર, ધોરણ 10, પાઠ 1, ભારતનો વારસો. ભગિનીઓ, ગયા જે વિડીયોમાં છે આપણે એ ભારતના વારસા પાઠ અંતર્ગત ભારતનું ભૌગોલિક સ્થાન, વૈવિધ્યસભર ભારતનો વારસો અને સંસ્કૃતિનો અર્થ સમજ્યા. હવે આજે આપણે ભારતીય સાંસ્કૃતિક વારસો, ત્યારબાદ ભારતના વારસાના જે બે વિભાગો છે, ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો, તથા ભારતનો પ્રાકૃતિક વારસો તેમાં કેટલીક બાબતોની ચર્ચા કરશું, અને અંતે ભારતના પ્રાકૃતિક વારસા અંતર્ગત જે ભૂમિ દ્રશ્યો છે એનો મુદ્દો છે એની પણ આજે વાત કરશું. તો ભારતનો સાંસ્કૃતિક વારસો, તો વારસો એટલે અહીંયા લખ્યું છે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણા પૂર્વજો તરફથી આપણને જે અમૂલ્ય ભેટો મળેલી છે એને આપણે વારસો કહી શકીએ. આપણા રીતરિવાજો છે, આપણા તહેવારો છે, આપણા જે મંદિરો છે, જે આપણા દેવાલયો છે, આ બધો છે એ આપણા વારસાની અંતર્ગત છે, એનો સમાવેશ થાય છે. શાળાકીય અભ્યાસમાં આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે ભારત મારો દેશ છે, હું મારા ભારત દેશને ચાહું છું, અને એનો જે સમૃદ્ધ વારસો છે એના ઉપર, સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ જે વારસો છે એના ઉપર મને ગર્વ છે. આપણા પ્રતિજ્ઞા લઈએ છીએ, શાળાકીય જે આપણું પાઠ્યપુસ્તક છે એના જે પ્રથમ પેજ છે એમાં પ્રતિજ્ઞા હોય છે. તો એ જે વારસો છે એમાં એક શબ્દ છે, સમૃદ્ધ વારસો. તો સમૃદ્ધ વારસો શા માટે? કેમ ભારતનો જે વારસો છે સમૃદ્ધ છે? અમેરિકાનો વારસો શા માટે સમૃદ્ધ નથી? બ્રિટનનો વારસો છે એ કેમ સમૃદ્ધ નથી? એવો પ્રશ્ન આપણને થવો જોઈએ. તો એને સમજીએ. તો અહીંયા લખેલું છે, આ સમૃદ્ધ વારસો એટલે સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન. આપણો જે સમૃદ્ધ વારસો છે એને સમગ્ર વિશ્વને છે એ પૂર્ણ માનવ જીવન, મનુષ્ય જન્મે છે ત્યાંથી મૃત્યુ પામે છે, બરાબર, એ દરમિયાન એને કઈ કઈ પ્રક્રિયાઓ કરવાની છે, કઈ કઈ ક્રિયાઓ કરી અને અંતે મોક્ષની પ્રાપ્તિ છે એ થાય, એના માટેનું જે રહસ્ય છે એ આપણા વારસા પાસે છે. બીજા કોઈ પણ દેશના વારસા પાસે આ રહસ્ય નથી. એટલે કદાચ આપણો જે વારસો છે એ સમૃદ્ધ વારસો છે અન્ય અન્ય દેશો કરતાં. એના પછીનો જે મુદ્દો છે, ભારતના વારસાના બે વિભાગો. તો ભારતના વારસાને જે બે વિભાગમાં વહેંચવામાં આવ્યા એને સમજવા માટે, તો કે ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો, બે વિભાગ છે ભારતનો. એક તો પ્રાકૃતિક વારસો છે અને બીજો છે સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો કોને કહી શકાય? તો કે પ્રકૃતિ દ્વારા આપણને જે મળેલું છે, બરાબર છે, નદીઓ છે, સરોવરો છે, પાણી છે, હવા છે, શુદ્ધ હવા, આ બધું આપણે પ્રકૃતિ આપે છે. એટલે ટૂંકમાં કહીએ તો કુદરત દ્વારા જે આપણે બધું મળેલું છે, બરાબર છે, જેનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એ તમામ વસ્તુ છે એનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય. એટલે કુદરત દ્વારા જે આપણે મળેલું છે એ તમામ વસ્તુઓનો. તો પ્રકૃતિ અને માનવ જીવન વચ્ચે નિકટતમ સંબંધ રહેલો છે. પ્રકૃતિ છે અને માનવ જીવન, આપણું જીવન અને પ્રકૃતિ છે, બરાબર છે, એની સાથે નિકટતમ સંબંધ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, જે આપણે પાણી પીએ છીએ, જે હવા લઈએ છીએ, એટલે આ બધું જ પ્રકૃતિ છે, એની હારે આપણો સંબંધ છે. જો આ ન હોય તો મનુષ્ય જીવન છે એ પણ શક્ય નથી. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે, આપણે કુદરત દ્વારા મળેલી આ ભેટ છે, બરાબર. આ બધી વસ્તુ છે એ કુદરતી છે, એનું છે સર્જન ન કરી શકાય. અમુક વસ્તુ તો એવી છે, સૂર્યનું સર્જન ના થાય, ચંદ્રનું સર્જન ના થાય, કોઈને એમ થાય કે મારે સૂર્ય મારો નોખો બરાબર મારા ઘરમાં હું રાખું તો એ શક્ય નથી. કોઈને એમ થાય કે હું છે બરાબર ચંદ્ર, મને જ્યારે મન થાય ત્યારે ચંદ્રને ઉગાડું, અને મને જ્યારે એમ થાય કે હવે ચંદ્ર બરાબર છે નથી જોતો ચંદ્રને જવા દઉં, એ પણ શક્ય નથી. એટલે આ બધી કુદરતી ભેટ છે, પ્રકૃતિ દ્વારા આપણને મળે છે. પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. આપણો જે વારસો છે એ વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. તો કે કઈ રીતના વૈવિધ્ય અને વિશિષ્ટ આપણે વિશિષ્ટ છે તો જોઈએ તો પર્વતો આવેલા છે કેટલા બધા, કેટલી બધી નદીઓ છે, ઝરણાઓ છે, દરિયા કિનારાઓ છે, ફળદ્રુપ મેદાનો કેટલા બધા આવેલા છે, ખીણ પ્રદેશ છે, રણ પ્રદેશ છે, આવા કેટલાય બરાબર જે પ્રદેશો આવેલા છે જેના કારણે આપણો વારસો છે વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. ત્યારબાદ વૃક્ષો ઘણા બધા છે, વનસ્પતિઓ ઘણી બધી આવેલી છે, ઋતુઓ છે. ભારત દેશ છે એમાં મુખ્યત્વે 3 ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ ઋતુઓનો અનુભવ છે એ આ ભારત દેશમાં જ થાય છે. આપણે જોઈએ તો 3 મહિના છે ગરમી હોય,
तन महीना छे ठंडी होय अने तन चार महीना छे पाछो वरसाद होय आ रीतना ચોક્કસ સમયગાળા દરમિયાન જ બરોબર છે ચોક્કસ આપણે જે ઋતુઓ છે માણીએ છીએ એ ભારતમાં જ શક્ય છે બીજા રાષ્ટ્રમાં આવું નથી હોતું બરાબર છે આપણે અત્યારના જોઈએ તો અમુક જગ્યાએ છે એકદમ ગરમી હશે અને અમુક જગ્યાએ છે એકદમ વરસાદ પડતો હશે આવું પણ જોવા મળે છે તો ખાસ કરીને સમજીએ તો પર્વતો છે પર્વતો માટે કહેવાય છે કે હિમાલયમ સમારભ્યમ આ રત્નાકરા ધૌતપદામ હિમાલય કિરીટિનિમ બ્રહ્મરાજર્ષિ રત્નાઢ્યામ વંદે ભારત માતરમ તો રત્નાકર છે હિમાલય છે વિદ્યાંચલ છે અરાવલ્લી છે આ જે બધી પર્વતમાળાઓ છે એ ભારતમાં આવેલી છે આ પર્વતમાળાઓ છે એ ફરવાલાયક સ્થળો પણ છે આપણે હિમાલય છે તો એ ઘણા બધા ફરવાલાયક સ્થળો છે વિદ્યાંચલ છે તો વિદ્યાંચલમાં પણ ફરવાલાયક સ્થળો ઘણા બધા છે એટલે આમ આપણો જે વારસો છે એ વિશિષ્ટ અને વૈવિધ્યસભર વારસો છે ત્યારબાદ પશુ પક્ષીઓ છે તો વિવિધ પશુ પક્ષીઓ આ દેશમાં છે અહીંયાના જંગલોમાં છે કેટલાય પ્રકારના પશુ અને પક્ષીઓ છે પોતાનો નિવાસ કરે છે પ્રાણીઓ પણ ઘણા બધા છે સિંહ વાઘ હાથી આ જે બધા છે જંગલોમાં આનો પણ જે સમાવેશ છે એ પ્રાકૃતિક વારસામાં જ થાય છે આ બધી કુદરત તરફથી મળેલી આપણને ભેટ છે ત્યારબાદ વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો છે ખડગો છે ખનિજો છે ભૂમિ દ્રશ્યો એટલે આપણે કહીએ તો સાપુતારા છે એને ભૂમિ દ્રશ્યમાં કહી શકાય માઉન્ટ આબુ છે એ પણ ભૂમિ એક પ્રકારનું ભૂમિ દ્રશ્ય છે આપણે દ્વારકા છે તો દ્વારકાનો જે પ્રદેશ છે એ પણ ભૂમિ દ્રશ્ય છે જે જોવાલાયક સ્થળો છે એ પણ વૈવિધ્યસભર સ્થળો ખાસ કરીને એ ભારતમાં આવેલા છે આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ આટલું બરોબર છે આપણે પ્રકૃતિએ આપ્યું છે એટલે એમ પણ કહી શકાય કે આપણે પ્રકૃતિના જ સંતાન છીએ પ્રકૃતિ દ્વારા જ આપણું જે નિર્માણ થાય છે અને પ્રકૃતિ દ્વારા જ આપણો છે એ નિર્માણ થાય છે નિર્માણ અને નિર્માણ એ બંને છે એ પ્રકૃતિ દ્વારા જ થાય છે આહાર પાણી શુદ્ધ વાયુ રહેવાની વ્યવસ્થા છે એ પૂરી પાડે છે પ્રકૃતિ આપણને જે આહાર આપણે જે ખેડૂતો જે ઉગાવે છે એ અંતે તો ભૂમિમાં જ ઉગે છે ત્યારબાદ શુદ્ધ વાયુ છે ઓક્સિજન તો આ છે આપણે પ્રકૃતિ જ પૂરો પાડે છે પ્રાણવાયુ જેને આપણે કહીએ કે જેનાથી આપણા પ્રાણ છે એ સતતને સતત ચાલ્યા કરે છે એ ઓક્સિજન વાયુ છે એ પણ એ જ પૂરો પાડે છે પ્રકૃતિ ત્યારબાદ છે પાણી પીવાનું ચોખ્ખું પાણી છે વાપરવાનું પાણી છે આ બધી વસ્તુ છે આજે પ્રકૃતિ દ્વારા જ આપણને મળે છે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર છે શ્રદ્ધાપૂર્વકનો છે તમે જોશો આપણા બરાબર છે ભારતમાં છે પીપળાની પૂજા થાય છે તો આપણો જે પ્રકૃતિ સાથેનો સંબંધ છે આ શ્રદ્ધાપૂર્વકનો છે પ્રકૃતિ છે આપણને આટલું બધું આપણને આપે છે એટલે આપણે એને છે બે હાથ જોડીને નમસ્કાર કરીએ છીએ પીપળાને કે તમે બરાબર છે આ બધું અમને આ બધું છે ભૂમિ છે રહેવા માટે ભોજનની વ્યવસ્થા કરી એ પીવા માટે પાણી આપ્યું એના બદલ અમે છે નતમસ્તક તમારી સામે છીએ પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં છે એ આ સંબંધ છે જોવા મળે છે પંચતંત્રની જે વાર્તાઓ છે તમે જોશો તો ખાસ કરીને પંચતંત્રની જે વાર્તાઓ છે બાલ વાર્તાઓ એમાં તમે જંગલોનો જ ઉલ્લેખ વધારે જોવા મળશે તમને ત્યારબાદ બૌદ્ધ ધર્મની જાતક કથાઓ તો એમાં કેવું છે કે બૌદ્ધ ધર્મ એટલે ભગવાન બુદ્ધ છે પોતાના જન્મથી કરી અને મૃત્યુ દરમિયાન બરાબર છે જ્યારથી એને આત્મજ્ઞાન થયું ત્યારથી કરી અને એના મૃત્યુ સમય દરમિયાન જ્યાં જ્યાં ફર્યા અને જ્યાં જ્યાં એ પ્રકૃતિના કોન્ટેક્ટમાં આવ્યા એના ટચમાં આવ્યા એ જે સંબંધ છે એ બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં છે લખેલા એલો છે શાસ્ત્રીય સંગીતમાં ઋતુઓનું છે એ મહત્ત્વ છે અને પ્રકૃતિનો સંબંધ જોવા મળે છે તો આપણું શાસ્ત્રીય સંગીત છે અમુક તો રાગ જ છે અગ્નિ છે મલ્હાર છે આવા જે બધા રાગ છે આ રાગના ગાયનથી પણ બરાબર છે અગ્નિ છે એ જ્વલિત થાય છે અને અમુકમાં આપણે કહેવાય કે તાનસેન જ્યારે બરાબર છે ગાતા ત્યારે જે વરસાદ આવતો તો એ એટલો મલ્હાર રાગમાં એટલા નિપુણ હતા કે જ્યારે મલ્હાર રાગનું જે ગાયન કરતા ત્યારે વાસ્તવમાં વરસાદ આવતો તો આપણે એમ કહી શકીએ કે શાસ્ત્રીય જે સંગીત છે એ પ્રકૃતિ સાથે જે સંબંધ ધરાવે છે એના પછી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ એ પણ છે પ્રકૃતિ ઉપર જ આધારિત છે આપણું જે આયુર્વેદ છે વિશ્વએ ભારતને આયુર્વેદ આપ્યું છે આપણું રસોડું છે બરાબર છે એ એક ઔષધાલય છે એવું કહેવાય આપણા જે રસોડામાં છે એ કેટલી બધી બરાબર છે એવી સામગ્રીઓ છે કે જેને આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરી શકીએ દાખલા તરીકે હળદર છે તો હળદરવાળું દૂધ પીવાથી કફ ક્યારેય ના થાય હળદરવાળું જે પાણી છે એના કોગળા કરવાથી પણ જે ગળું છે આપણું સારું રહે તો આયુર્વેદિક જે ચિકિત્સા પદ્ધતિ છે એ છે પ્રકૃતિ ઉપર જ આધારિત છે અમુકને ખાલી
કંઈ ન હોય તો બરાબર છે, તમે જોશો કે એને ડૉક્ટરની સલાહ ભાઈ તમે ખાલી ફરો એમ, તમે ફરશો એટલે સારું થઈ જશે ને, અને એવું બને છે. એ વ્યક્તિ ખાલી ફરે બરાબર છે, ક્યાંય ને ક્યાંય પ્રવાસ કરે એટલે એ વ્યક્તિ સ્વસ્થ થઈ જાય. તો કદાચ એવું બને કે પ્રકૃતિ છે એ આપણને બરાબર છે સ્વસ્થ પણ કરી શકે, અને પ્રકૃતિ દ્વારા જ બરાબર છે આપણે છે એ રોગી પણ થઈ શકીએ. એટલે આજે આયુર્વેદિક પદ્ધતિ છે એ આખે આખી છે એ પ્રકૃતિ ઉપર આધારિત પદ્ધતિ એમ કહી શકાય. ત્યારબાદ ભૂમિદ્રશ્યો, તો અનેક ભૂમિદ્રશ્યો છે ભારતમાં, જેમાં ખાસ કરીને હિમાલય છે. પૂર્વમાં છે જે સાત રાજ્યો મેઘાલય ત્રિપુરા બધા આવેલા છે, તે પણ એક ભૂમિદ્રશ્યમાં જ આવે, તે પણ જોવાલાયક સ્થળો છે. હિમાલયના પર્વત છે એ ભૂમિ પ્રકારમાં આવે, એ એક ભૂમિનો જ પ્રકાર છે. ત્યારબાદ હિમાલયમાં અનેક વનસ્પતિ અને ખનિજો છે. હિમાલયમાં પણ અનેક વનસ્પતિ, આપણે જે રુદ્રાક્ષની માળા પહેરીએ છીએ એ રુદ્રાક્ષ છે એ હિમાલયમાં જ થાય છે. ખનિજો પણ એટલા બધા છે ત્યાં. અને પછી હિમાલયની નદીઓ બારેમાસ વહે છે. હિમાલયની જે નદીઓ છે આપણે કહીએ છીએ ને, સિંધુ છે, ગંગા છે, ત્યારબાદ બ્રહ્મપુત્ર છે, રાવી છે, આ બધી નદીઓ છે બારેમાસ વહે છે. એનું કારણ છે કેમ કે ઉનાળામાં છે ત્યાં જે બરફ પીગળે છે, એટલે ઉનાળામાં છે એનું પાણી પણ છે એ આ નદીના પાણી સાથે છે મળે છે. એના કારણે છે એ બારેમાસ વહેતી નદીઓ છે એ હિમાલયની નદીઓ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ત્યાં કેટલાક જંગલો પણ છે, તેમાં ખાસ કરીને તરાઈના જંગલો આવેલા છે. આ જંગલોમાં પણ વિવિધ વનસ્પતિઓ અને ઔષધિઓ થાય છે. ત્યારબાદ કેટલાક ફરવાલાયક સ્થળો છે, એમાં અમરનાથ છે, ખાસ કરીને કેદારનાથ છે, નંદાદેવી શિખર છે, અને બદ્રીનાથ છે, ગંગોત્રી જમનોત્રી, આ જે બધા સ્થળો છે એ બધા હિમાલયમાં જ આવેલા છે. આ બાજુ શ્રીનગર આવેલું છે, ગુલમર્ગ ને સોનમર્ગ આપણે જે કહીએ છીએ બરાબર, કે જ્યાં બધાને જવાની ઈચ્છા હોય તો એ પણ સ્થળ છે હિમાલયમાં જ આવેલું છે. તો આમ પ્રકૃતિ છે આપણને ઘણું બધું આપે છે, આપણી પાસે લેતી કંઈ નથી પ્રકૃતિ, ઘણું બધું આપે જ છે આપણને. આપણી ફરજ એ છે કે આપણે પ્રકૃતિને છે એ સાચવીએ, અને પ્રકૃતિને છે આપણે જે રીતના ઉપયોગ કરીએ છીએ આપણા પછી પણ જે આવનારા વ્યક્તિઓ છે એ પણ એ જ રીતના પ્રકૃતિનો ઉપયોગ કરીએ એ આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ. તો આજે આપણે ભારતીય સાંસ્કૃતિક વારસો સમજ્યા. વારસાના જે બે પ્રકાર છે ભારતના, વારસાના બે પ્રકાર, તો કે ભારતનો પ્રાકૃતિક અને ભારતનો સાંસ્કૃતિક વારસો બરાબર છે, એના બે આપણે ભાગમાં એને વહેંચ્યા. ત્યારબાદ ભારતનો પ્રાકૃતિક વારસો છે એના ઉપર કેટલીક ચર્ચાઓ કરી, અને ભારતના પ્રાકૃતિક વારસા અંતર્ગત ભૂમિદ્રશ્યો છે એની પણ આપણે આજે માહિતી મેળવી. તો આજે તમારે હોમવર્કમાં જે ભારતનો જે પ્રાકૃતિક વારસો છે એના ઉપર એક ટૂંકી નોંધ લખવાની છે. અસ્તુ.